ગુડ આફ્ટરનૂન બાળકો. બાળકો, આપણે આગળ જોયું, આપણે આગળ વાસળીવાળો એક સરસ મજાની વાર્તા સાંભળી, ત્યાર પછી આપણે તેની થોડીક એક્સરસાઇઝ કરી. ચાલો હવે આપણે આગળ જોઈએ. આગળ છે પ્રશ્ન નંબર 13, ક્યાં જોયું અને કેવું હતું? તો બાળકો, કેટલાક પ્રાણી પક્ષીઓના ચિત્રો આપવામાં આવ્યા છે, તે તમે ક્યાં જોયું અને તે કેવું હતું તે તમારે આપેલી લાઇનમાં લખવાનું છે. તો સૌ પ્રથમ ઉદાહરણ તરીકે છે શિયાળ. તો મેં જંગલમાં શિયાળ જોયું હતું, તેમની પૂંછડી જાડી હતી. આ રીતે વાક્ય બનાવવાનું છે. ત્યાર પછી છે મોર. તો બાળકો, તમે મોર ક્યાં જોયો? તો મેં ખેતરમાં મોર જોયો. તેના પીછા રંગબેરંગી હતા. તો મેં ખેતરમાં મોર જોયા, તેના પીછા રંગબેરંગી હતા. મેં ખેતરમાં મોર જોયો અને તેના પીછા રંગબેરંગી હતા. તો આ રીતે આપણે વાક્ય બનાવવાનું છે. આગળ જોઈએ. મેં મારા ઘરના આંગણે ચકલી જોઈ. ચકલી દાણા, ચકલીની ચાંચ નાની હતી. તેની ચાંચ નાની હતી. તો બાળકો, આ છે ચકલીનું ચિત્ર. તેની સામે વાક્ય લખવાનું છે. મેં મારા ઘરના આંગણે ચકલી જોઈ, તેની ચાંચ નાની હતી. ત્યાર પછી ચિત્ર છે બતક. તો બાળકો, તેનું વાક્ય કઈ રીતે બનશે? તો મેં તળાવમાં બતક જોયું. તે સફેદ રંગનું હતું. મેં તળાવમાં બતક જોયું, તે સફેદ રંગનું હતું. ત્યાર પછીનું ચિત્ર છે કૂતરો. તો મેં રસ્તામાં કૂતરો જોયો. તેની પૂંછડી વાંકી હતી. આનું વાક્ય બનશે, મેં રસ્તામાં કૂતરો જોયો, તેની પૂંછડી વાંકી હતી. ત્યાર પછી છે બિલાડી. તો મેં મારા ઘરના આંગણે બિલાડી જોઈ. તેની આંખો માંજરી હતી. તો બિલાડીનું વાક્ય બનશે, મેં મારા ઘરના આંગણે બિલાડી જોઈ, તેની આંખો માંજરી હતી. ત્યાર પછી છે બકરી. તો બકરી ક્યાં જોવા મળે? બકરી ખેતરમાં. તો મેં ખેતરમાં બકરી જોઈ. તે તેને બે નાના નાના શિંગડા હતા. મેં ખેતરમાં બકરી જોઈ, તેને બે નાના નાના શિંગડા હતા. ત્યાર પછી છે ગાય. તો તમે ગાય ક્યાં જોઈ? તો મેં તબેલામાં ગાય જોઈ. મેં તબેલામાં ગાય જોઈ. ગાયનો રંગ સફેદ હતો, અથવા તો ઘઉંવર્ણો પણ લખી શકો છો. અથવા તો તેમ પણ લખી શકો કે ગાયને ચાર આંચળ હતા. ત્યાર પછી છે વાંદરો. તો વાંદરો ક્યાં જોવા મળે છે? તો મેં ઝાડ પર વાંદરો જોયો. તેની પૂંછડી લાંબી હતી. મેં ઝાડ પર વાંદરો જોયો, તેની પૂંછડી લાંબી હતી. ત્યાર પછી છે ઘુવડ. તો મેં રાતે ઘુવડ
જોયું. તેની આંખ તેની બે મોટી મોટી આંખો હતી. તો બાળકો, આ રીતે તમારે વાક્ય બનાવવાના છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર છે 14. ધ્યાનથી જુઓ. તો બાળકો, આપણને કેટલાક ચિત્રો આપવામાં આવ્યા છે, તેમની સામે વાક્ય આપવામાં આવેલા છે, અને આ જ વાક્ય આપણે અહીંયા સરસ મજાના અક્ષરે લખવાનું છે. તો સૌ પ્રથમ છે ફુગ્ગાનું ચિત્ર. અહીં ત્રણ ફુગ્ગા છે. તો આ વાક્ય તમારે અહીંયા લખવાનું છે, અહીં ત્રણ ફુગ્ગા છે. ત્યાર પછી છે મોબાઈલ નું ચિત્ર. નિમેશ પાસે નવો મોબાઈલ છે. તો આ વાક્ય તમારે અહીંયા સરસ મજાના અક્ષરે લખવાનું છે. ત્યાર પછી છે પુસ્તકનું ચિત્ર. હું વિજ્ઞાન વિષય ભણીશ. તો આ વાક્ય તમારે અહીંયા લખવાનું છે, હું વિજ્ઞાન વિષય ભણીશ. ત્યાર પછી છે શ્રીકૃષ્ણ. શ્રીકૃષ્ણ વાંસળી વગાડે છે. ત્યાર પછી છે ઋષિમુનિનો યજ્ઞ છે. ઋષિમુનિઓ યજ્ઞ કરતા હતા. ઋષિમુનિઓ યજ્ઞ કરતા હતા. આ છે યજ્ઞનું ચિત્ર, અને તેને આપેલું વાક્ય આપણે અહીંયા સુંદર સરસ મજાના અક્ષરે લખવાનું છે. જો બાળકો, આ પ્રશ્ન તમને કઈ બીજી રીતે પણ પૂછાઈ શકે, જેમ કે ચિત્ર આપવામાં આવેલું છે અને તેમની સામે વાક્ય આપવામાં આવેલા છે. તો બાળકો, તમને પૂછવામાં આવે કે આ ચિત્રમાં આ ફુગ્ગા રંગબેરંગી ફુગ્ગાઓ છે, તો બાળકો તમારે ફુગ્ગાની નીચે લાઈન કરવાની છે, જેમ કે આ રીતે. ત્યાર પછી પૂછવામાં આવે કે નિમેશ પાસે નવો મોબાઈલ છે. તો બાળકો, આ ચિત્ર શેનું છે? આ ચિત્ર છે મોબાઈલનું. તો આપણે આ વાક્યમાં મોબાઈલ નીચે લાઈન કરવાની છે. ત્યાર પછી એવી જ રીતે નીચેના વાક્યમાં પુસ્તકનું ચિત્ર છે. તો હું વિજ્ઞાન વિષય ભણીશ. તો આ પુસ્તક આ શું છે? આ છે પુસ્તક. તો આ વાક્યમાં આપણને જે પુસ્તક દેખાય તેના નીચે આપણે લાઈન કરવાની છે. ત્યાર પછી છે શ્રીકૃષ્ણ. તો શ્રીકૃષ્ણ વાંસળી વગાડે છે. તો તમારે શ્રીકૃષ્ણ આ ચિત્ર છે શ્રીકૃષ્ણનું, અને તેમની સામે આપેલા વાક્યમાં શ્રીકૃષ્ણ નીચે તમારે લાઈન બનાવવાની છે, આ રીતે. ત્યાર પછી છે યજ્ઞ. તો ઋષિમુનિઓ યજ્ઞ કરતા હતા. આ યજ્ઞનું ચિત્ર છે, અને નીચે સામે આપેલા વાક્યમાં આ ચિત્રના નામ નીચે તમારે લાઈન કરવાની છે, જેમ કે યજ્ઞ. સમજાણું? આગળ જોઈએ. તો બાળકો, ફકરામાંથી શ્ર ક્ષ જ્ઞ આવતો હોય તે શબ્દ નીચે લીટી કરવાનું કહો. ત્યારબાદ તે શબ્દનું ત્રણ ત્રણ વખત જીલ વાંચન કરાવવું અને નીચેના કોષ્ટકમાં લખાવો. બાળકો, આપણને એક કોષ્ટક આપવામાં આવેલું છે, અને તે કોષ્ટક આપણે વાંચવાનું છે, અને તેમાં શ્ર ક્ષ અને યજ્ઞ આવતો યજ્ઞ વર્ડ અક્ષર આવતો શબ્દ તમારે આ નીચેવાળા કોષ્ટકમાં લખવાનું છે. એક્ઝામ્પલ તરીકે ક્ષ આપવામાં આવેલો છે, અને તે કોષ્ટકમાં આપેલો આ શબ્દ તમારે અહીંયા લખવાનો છે. ચાલો આપણે કોષ્ટક જોઈએ. અમે શાળામાંથી પ્રવાસે ગયા. અહીં અમે એક આશ્રમની મુલાકાત લીધી. આ આશ્રમમાં અનેક ગાયો અને વૃક્ષો જોવા મળતા હતા. જો બાળકો, ધ્યાનથી સાંભળજો. શ્ર ક્ષ અને ન આવતો હોય તે શબ્દ નીચે આપણે લાઈન કરવાની છે. ફરી વાંચીએ. અમે શાળામાંથી પ્રવાસે ગયા હતા. અહીં અમે એક આશ્રમની મુલાકાત લીધી. તો આશ્રમ શબ્દમાં શ્ર આવ્યો, તો આપણે તેના નીચે લાઈન કરવાની છે. આ આશ્રમના અનેક ગાયો અને વૃક્ષો જોવા મળતા હતા. તો બાળકો, આશ્રમ શબ્દ એકવાર આવી ગયો તો તમારે બીજી વાર આ શબ્દમાં લાઈન કરવાની નથી. અહીં કેટલાક લોકો યજ્ઞશાળાની અંદર બેઠા હતા. ત્યાર પછી આવ્યો યજ્ઞ. તો યજ્ઞશાળા આ શબ્દ નીચે લાઈન કરવાની છે. યજ્ઞશાળાની અંદર બેઠા હતા.
કેટલીક વસ્તુઓ અહીં યજ્ઞની તૈયારી, કેટલીક વ્યક્તિઓ અહીં યજ્ઞની તૈયારી કરતી હતી. તો યજ્ઞ શબ્દ એકવાર આવી ગયો હોવાથી બીજી વાર તમારે લાઈન કરવાની નથી. અમારા શિક્ષક અમને આશ્રમ અંગેની માહિતી આપતા હતા. તો પાછો શબ્દ આવ્યો ક્ષ, તો શિક્ષકમાં ક્ષ આવ્યો, તો શિક્ષક નીચે આપણે લાઈન કરવાની છે. તો અમારા શિક્ષક અમને આશ્રમ અંગેની માહિતી આપતા હતા. તેઓએ અમને જણાવ્યું કે અહીં મોબાઈલ વાપરી શકાય નહીં, અહીં મોબાઈલ વાપરવા પર નિષેધ છે અને શિક્ષકની આજ્ઞાનું પાલન કર્યું છે. તો બાળકો, શિક્ષક એકવાર શબ્દ આવી ગયો તેથી બીજી વાર લાઈન કરવાની નથી. અને ત્યાર પછી છે આજ્ઞા, ન આવ્યો એટલે આજ્ઞાઓ વાળા શબ્દ ઉપર આપણે લાઈન કરવાની છે. તો બાળકો, આપણે જે શબ્દ નીચે લાઈન કરી છે તે આપણે આ કોષ્ટકમાં લખવાની છે. જેમ કે પેલું કોષ્ટક છે ક્ષ વાળું, તો ક્ષ આવતો શબ્દ આપણે અહીંયા લખવાનો છે. ત્યાર પછી છે ક્ષ, તો ક્ષ જે શબ્દમાં આવતો હોય તે શબ્દો અહીંયા લખવાના છે. અને ત્યાર પછી છે જ્ઞ, તો જ્ઞ આવતો હોય તે શબ્દ આપણે અહીંયા લખવાના છે. ચાલો કોષ્ટકમાં જોઈએ. પેલું છે આશ્રમ, ક્ષ આવતો શબ્દ જે આપણે લખેલો છે. ત્યાર પછી છે યજ્ઞ શાળા, તો જ્ઞ આવતો શબ્દ તો આપણે અહીંયા લખવાનું છે યજ્ઞ શાળા. ત્યાર પછી છે શિક્ષક, તો શિક્ષકમાં ક્ષ આવે છે તો આપણે ક્ષ વાળા કોષ્ટકમાં લખીશું શિક્ષક. ત્યાર પછી છે આજ્ઞા, તો જ્ઞ વાળા કોષ્ટકમાં આપણે આજ્ઞા લખીશું. તો બાળકો, આ રીતે તમારે કોષ્ટકમાંથી શબ્દ શોધી અને તે કોષ્ટકમાં વર્ગીકૃત કરવાના છે. તો બાળકો, સમજ પડીને ચાલો હવે આપણે આજનું હોમવર્ક જોઈએ. તો બાળકો, આજનું હોમવર્ક છે તમારે આ જે સરસ મજાના વાક્યો બનાવ્યા તે તમારી નોટબુકમાં લખવાના છે. આજનું હોમવર્ક છે આ વાક્ય 1 થી 10 વાક્ય તમારે તમારી નોટબુકમાં લખવાના છે, તમારી ગુજરાતીની નોટબુકમાં લખવાના છે. અને હોમવર્ક તમારે ફરજિયાત કરવાનું છે. ફરી એકવાર ધ્યાનથી હોમવર્ક જોઈ લો. હોમવર્ક છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. આ 10 વાક્ય તમારે તમારી નોટબુકમાં લખવાના છે. આ 2 અને બીજા આ 10 વાક્યો તમારે તમારી નોટબુકમાં લખવાના છે.